સુરતમાં વર રાજા શહીદ બેને સ્વાને બચકા ભરતા પીધી છોડેલી હાલતમાં ફરકવા વિરોધી રસી લેવાની ફરજ પડી હતી। સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ દૂર કરવામાં પાલિકા લાચાર સાબિત થઈ રહી છે। કોસારમાં વરરાજા તેમજ તેના બે સાથીદારોને શ્વાને બચકા ભર્યા હતા। વરરાજાએ પીધી છોડેલી હાલતમાં જ નવી સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી મુકાવવા માટે આવવું પડ્યું હતું। રખડતા શ્વાનોનો પ્રશ્ન શહેરમાં જટિલ બની ચૂક્યો છે। પાલિકા પાંજરાની સંખ્યા વધારીને ખસીકરણની કામગીરી વધારવા માટેનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેની જમીન ઉપર ખાસ કોઈ અસર નથી અનુભવાઈ રહી। નવી સિવિલ હોસ્પિટલમાં એક વરરાજા લગ્નના દિવસે પીઠી છોડેલી હાલતમાં હડકવા વિરોધી રસી લેવા પહોંચ્યા હતા। સુરતમાં રખડતા શ્વાનો કરડતા હોવાની ઘટનાઓ સતત વધી રહી હોવાથી નવી સિવિલ હોસ્પિટલમાં આ માટે અલાયદું આદર્શ હડકવા વિરોધી સારવાર કેન્દ્ર શરૂ કરવું પડ્યું છે। રસી લેવા માટે રોજ આ કેન્દ્રમાં લાંબી લાઈનો લાગી રહી છે। આમ તો સુરત મહાનગરપાલિકા રખડતા શ્વાનોના રસીકરણ તેમજ ખસીકરણ માટે લાખો રૂપિયા ખર્ચી રહી છે। ફરિયાદ મળે ત્યાં પાંજરા ગોઠવી શ્વાનોને પકડવા માટેની પણ કવાયત કરાઈ રહી છે, પરંતુ આ તમામ પ્રયાસો નિરર્થક સાબિત થઈ રહ્યા છે। શ્વાનોનો આતંક અકબંધ રહ્યો છે। આ હાલતમાં સુરતમાં એક વરરાજાને પણ શ્વાન કરડ્યો હતો। પીઠી લગાવેલી હાલતમાં વરરાજા સુરત સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા। સિવિલમાં રસી લેવા માટે પીઠી છોડેલી હાલતમાં આવેલા વરરાજા સુફિયાન પટેલનું કહેવું હતું કે અમરોલી કોસાડ આવાસ પાસે 6 દિવસ પહેલા ઘરની બહાર ઉભા હતા, ત્યારે 2 શ્વાનો પગ ઉપર બચકા ભર્યા હતા, જેથી સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા, જ્યાં 5 ઇન્જેક્શનો ડોઝ લેવાના છે। મને 2 શ્વાને બચકા ભર્યા હતા, થોડી જ વારમાં હું જતો રહ્યો હતો, ત્યાં વધુ 2 લોકોને પણ શ્વાને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું હતું। તેણે ઉમેર્યું હતું કે અમે જે વિસ્તારમાં રહીએ છીએ તે અમરોલી કોસાડ આવાસમાં રખડતા શ્વાનોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે। મારે આજે લગ્ન છે, પરંતુ ટાઈમ ટેબલ પ્રમાણે આજે હડકવા વિરોધી રસીનું બીજું ઇન્જેક્શન લેવું જ પડે તેમ હોવાથી લગ્ન પહેલા ઇન્જેક્શન લેવા આવ્યો છું, તેમ તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। આપણે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ERU વેક્સિનેશન ક્લિનિક કાર્યરત છે, અને એ ક્લિનિકના આંકડા જોતાં લગભગ રોજ નવા 30-40 કેસ ERU વેક્સિનેશનના હોય છે। છેલ્લા 1 વર્ષના આંકડા જોઈએ તો દર માસમાં 900 થી લઈને 1080 સુધીના આંકડાઓ નજર સામે આવ્યા છે। એટલે જે કંઈ ERU વેક્સિનેશનના ન્યૂ કેસીસના ફિગર જોઈએ તો એવા કોઈ ડોગ બાઇટના કેસ વધ્યા છે એવું લાગતું નથી, અને ડોગ બાઇટના કેસમાં ખાસ કરીને ERU વેક્સિનેશન એ 100% લાઈફ સેવિંગ છે। તાત્કાલિક જ બાઇટ થયો હોય કે બાઇટ થવાની શંકા હોય તો તેવા કેસીસે તેવા પેશન્ટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અથવા તો નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક ERU વેક્સિનેશન લઈ લેવું જોઈએ, અને સરકારશ્રી તરફથી બિલકુલ મફત આપવામાં આવે છે। અને હવે 5 ઇન્જેક્શનની નવો જે કોર્સ છે આપ જાણો છો, તેમ 5 ઇન્જેક્શનથી પતી જાય છે। ભૂતકાળમાં 14 ઇન્જેક્શન અમ્બિલિકસ પર લેવા પડતા હતા, એ ખૂબ પેઇનફુલ હતા, હવે તો આ તો ખૂબ સારું છે, અને જે મોંઘા ઇન્જેક્શનો જે સરકારશ્રી તરફથી તદ્દન મફત આપવામાં આવે છે। સર, ખાસ કરીને ડોગ બાઇટ જો કરવામાં આવે ને વ્યક્તિ ઇન્જેક્શન નથી લેતો તો તેને કેટલા દિવસમાં અસર થાય છે? એનો ઇન્ક્યુબેશન પીરિયડ જે છે એ 15 દિવસથી લઈને 90 દિવસ સુધીનો છે, એટલે બાઇટ થયા પછી 10-15 દિવસથી લઈને 3 મહિના કે 3 મહિનાથી પણ વધુ સમય પછી પણ પ્રેઝન્ટ થયાના કિસ્સા ધ્યાનમાં આવેલા છે। અને આ કેસમાં ખાસ કરીને એ નોંધવું યોગ્ય છે કે એક વખત રેબિસ થઈ ગયા પછી આખી દુનિયામાં કોઈ પણ એવી સારવાર નથી કે જેને બચાવી શકે, એક વખત રેબિસ થઈ ગયા પછી એનું મૃત્યુ નિશ્ચિત છે। અને જ્યારે એની સામે તમને બાઇટ થયો હોય કે બાઇટની શંકા હોય અને તમે ERU વેક્સિનેશન લઈ લો તો એ 100% કેસને બચાવી શકાય છે। છેલ્લા 6 મહિનામાં કોઈની ડેથ થઈ હોય તો રેબિસને કારણે કોઈની ડેથ થયું સિવિલ હોસ્પિટલમાં કોઈ આંકડા નથી।